પોરબંદરની ખાસ જેલ ખાતે 35 વર્ષના એક કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી જેલમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે જેલર દ્વારા ખાસ તકેદારીઓ લેવામાં આવી રહી છે. તારીખ 20 ઓક્ટોબર 2020 રોજ જામનગરની જેલમાંથી એક દર્દીને પોરબંદરની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ધાકધમકી, બળાત્કાર સહિતના ગુનાના આરોપી એવા આ કેદીને હાલમાં તાવ શરદી જેવા લક્ષણ દેખાતા તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોરબંદરની ખાસ જેલમાં આ કેદી સહિત કુલ 5 જેટલા કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેલના ઇન્ચાર્જ અધિક્ષક વાડાના જણાવ્યા અનુસાર જેલ ખાતે નિયમિત રીતે સેનેટાઇઝિંગ કરવામાં આવે છે, જો કે હાલમાં કોરોનાને પગલે અહીંનો મહિલા વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કોઈ મહિલા આરોપી આવે તો તેને જૂનાગઢ જેલ ખાતે રિફર કરી દેવામાં આવે છે. તો નવા આવતા બંદીવાન ભાઈઓનો રિપોર્ટ નેગેટિવ હોય તો પણ તેને 14 દિવસ માટે અહીં અલગથી બનાવાયેલ ક્વોરન્ટાઇન વોર્ડ ખાતે રાખવામાં આવે છે. મારું નામ એચઓ વાળા, ઇન્ચાર્જ અધિક્ષક પોરબંદર ખાસ જેલ. હા, હવે અમારા જેલના મેડિકલ ઓફિસર શ્રીને આરોપી જસરાજ લાલભા માણેક શરદી ઉધરસ જેવું જણાતા સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે અમને કોરોનાનો ટેસ્ટ કરાવવા મોકલતા. 29/5/21 રોજ એમનો ટેસ્ટ કરાવેલો હતો. ગઈકાલે 30 તારીખના રોજ એમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે અત્યારે સારવારમાં છે. એમની તબિયત હાલ સારી છે અને સાફ સફાઈ કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અમે સાફ સફાઈ સેનેટાઇઝનું કામગીરી રેગ્યુલર અમારી ચાલુ હોય છે. ઉકાળા છે, લીંબુ શરબત છે, હોમિયોપેથિક ગોળીઓ છે અને ખાસ કરીને અમારે કોઈ પણ આરોપી નવો દાખલ થાય જેલની અંદર ત્યારે તો એ ઓલરેડી નેગેટિવનો રિપોર્ટ લઈને આવે તો જ અમે એમને પ્રવેશ આપીએ છીએ. અને પ્રવેશ આપ્યા પછી તાત્કાલિક ધોરણે એને જનરલ અન્ય કેદીઓની સાથે નહીં રાખતા 14 દિવસ માટે અમે જે અંદર ક્વોરન્ટાઇન વિભાગ બનાવેલો છે 14 દિવસ અમે ક્વોરન્ટાઇન વિભાગમાં રાખીએ છીએ અને અમારા જેલના મેડિકલ ઓફિસર શ્રી એમનું મોનિટરિંગ કરે છે. 14 દિવસ પછી વ્યવસ્થિત એવું લાગે કે અમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી તો જ અમે અમને અન્ય કેદીઓની સાથે શિફ્ટિંગ કરીએ છીએ.